અરવલ્લી જિલ્લામાં ચોમાસાની શરૂઆતમાં વાવણી લાયક વરસાદ થતાં જિલ્લાના ખેડૂતોએ 1000 હેક્ટર જમીનમાં વાવેતર કરી દીધા છે. ગત જૂન માસના છેલ્લા 2 અઠવાડિયા અને જુલાઈ માસના પ્રારંભે જિલ્લામાં શ્રીકાર વરસાદથી સમગ્ર જિલ્લામાં સરેરાશ 1533 મિલીમીટર વરસાદ સાથે ખેતી પર નભતા ખેડૂતોએ ખરીફ પાકોનું વાવેતર કરતા અરવલ્લી જિલ્લામાં ખરીફ વાવેતરનો આંક 1,48,474 હેક્ટરે પહોંચ્યો છે. હાલ ચોમાસાની સીઝન છે ત્યારે અરવલ્લી જિલ્લામાં શરૂઆતમાં વાવણી લાયક વરસાદ પડ્યો હતો, જેથી સમગ્ર જિલ્લાના ખેડૂતોએ 1000 હેક્ટર જમીનમાં મોંઘા ભાવનું ખાતર બિયારણ લાવી વાવેતર કરી દીધું છે. જિલ્લામાં ખાસ કપાસ, સોયાબીન, મગફળી, દિવેલા અને મકાઈનું વ્યાપક પ્રમાણમાં વાવેતર કર્યું છે. તેની માવજત પણ ખેડૂતોએ શરૂ કરી દીધી છે. હાલ ખાતર બિયારણના ભાવ પણ આસમાને છે ત્યારે ખેતી પાછળ આટલો ખર્ચ અને મહેનત કર્યા બાદ જો પાકમાં કોઈ રોગ ન આવે તેવું ખેડૂત ઈચ્છી રહ્યા છે, નહીં તો ખેડૂતને પડતા પર પાટું જેવો ઘાટ સર્જાય તેમ છે. અરવલ્લી જિલ્લામાં મેઘરાજાએ વિરામ ફરમાવ્યો છે. ખેડૂતો હાલ વરસાદ આવવાની રાહ જોઈને બેઠા છે. અરવલ્લી જિલ્લામાં ખેડૂતોએ ખરીફ પાક જેમાં કપાસ 44,820 હેક્ટરમાં, મગફળી 33,460માં અને મગફળી 24,000 હેક્ટરમાં, કઠોળ સહિતના 48,194 હેક્ટરમાં સોયાબીન પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. આ પાકમાં રોગ ના આવે તે માટે ખેતીવાડી અધિકારીઓ દવાઓના પટ આપી વાવેતર કરવા અને દવાઓનો છંટકાવ કરી માવજત કરવા જણાવી રહ્યા છે. અરવલ્લી જિલ્લામાં ચાલુ ખરીફ ઋતુમાં હાલમાં 1,48,474 જેટલું અંદાજિત વાવેતર થયેલું છે, જેમાં મુખ્ય પાક તરીકે હાલમાં કપાસ છે, જેમાં 44,000 હેક્ટર કરતાં પણ વધુ વાવેતર છે. તે જ રીતે મગફળીમાં પણ 33,000 હેક્ટર કરતાં વધુ વાવેતર છે અને ત્યારબાદ મકાઈના અંદર 24,000 હેક્ટર કરતાં વધુ વાવેતર જોવા મળે છે. ત્યારબાદ કઠોળ પાકોમાં તુવેર છે, અડદ છે અને સોયાબીન જેવા પાકોનું પણ વાવેતર સારું એવું થયેલું છે. દરેક ખેડૂત મિત્રો ખરીફ ઋતુના અંદર પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનો લાભ લે અને કુદરતી આપત્તિથી જે નુકસાન થતું હોય છે તો તે બાબતે સરકાર શ્રી દ્વારા પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ચાલુ કરવામાં આવેલી છે. તો આવતીકાલે છેલ્લી તારીખ છે, તો દરેક ખેડૂત મિત્રોને વિનંતી છે કે આ યોજનાનો લાભ લે. ત્યારબાદ અત્યારની સિઝનમાં જે કપાસમાં ગુલાબી ઈયળનો પ્રશ્ન જોવા મળતો હોય છે, તો દરેક આ ફૂલ અવસ્થાએ દરેક ખેડૂત મિત્રો ક્વિનાલફોસ છે, ક્લોરપાયરીફોસ છે, પ્રોફેનોફોસ છે જેવી દવાઓ નો છંટકાવ ચાલુ રાખે, જેનાથી શરૂઆતથી જ આ જીવાતોનું નિયંત્રણ આપણે કરી શકીએ. તેમજ મફળીના અંદર જે સફેદ મૂંડા એટલે કે સફેદ ગેણીનો જે પ્રશ્ન જોવા મળતો હોય છે તે પણ આ સિઝનના અંદર જોવા મળતો હોય છે, તો એમાં પણ ક્વિનાલફોસ જેવી દવાનો ઉપયોગ કરીને શરૂઆતથી જ આપણે આ નિયંત્રણ કરી શકીએ છીએ. જે ખેડૂત મિત્રોએ સીડ ટ્રીટમેન્ટ આપેલી હશે એને ખૂબ જ સારા પરિણામ જોવા મળે છે. સફેદ મૂંડાના અંદર 1 કિલોએ 20-25 ml ક્વિનાલફોસ દવાનો જો પટ આપવામાં આવે તો ખૂબ જ સારું એવું રિઝલ્ટ જોવા મળે છે અને સફેદ ગેણનો પ્રશ્ન છે 1 મહિના સુધી એમાં જોવા મળતો નથી. તો દરેક ખેડૂત મિત્રો સીડ ટ્રીટમેન્ટ આપે અને યોગ્ય સમયસર જંતુનાશક દવાનો છંટકાવ કરે જેનાથી એમને પાક ઉત્પાદન પણ. જયદીપ ભાટિયાનો રિપોર્ટ, અરવલ્લી.